આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણી પ્રશ્ને અંગે યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે શિક્ષકોએ સેવા સદન ખાતે પ્રતિક ધારણા કરીને સરકારનો વિરોધ કર્યો હતો, ત્યારે એક તરફ નેતાઓ વિકાસના નામના ગુણગાન ગાય છે, જે વિકાસનો વિરોધ કરતા સરકારી કર્મચારીઓને વિકાસને લઈને વિવિધ પ્રશ્નોને પ્રદર્શન કરી પડતર માંગણી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેને જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન, સાંસદ અને ધારાસભ્ય આવેદનપત્ર સુપ્રત કરી શિક્ષકોની સિન્યોરિટી ઉચ્ચ પડતર પગાર ધોરણ સહિતનો લાભ આપવા, પડતર પ્રશ્નો ઉકેલવા, રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી. જ્યારે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને સરકાર સામે બાયો ચૂકડાવી તક્કબાવાર આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે તેમને પ્રશ્નને કોઈ ન લાવી ઉદાસીના વલણ યથાવત રાખતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ પડતર મંડાણ કર્યા છે. જ્યારે આજે મોરબી જિલ્લાના પ્રાથમિક સંઘના પ્રમુખ મણીલાલ સરવડા અને મહામંત્રી વિરામભાઈ દેસાઈ આગેવાનમાં 300 જેટલા પ્રાથમિક શિક્ષકોએ લાલબાગ સેવા સદન ખાતે મામલતદાર કચેરી પ્રતિક બહાર ધરણા વિરોધન પ્રદર્શન કર્યું હતું, જ્યારે આ અંગે સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપી ન્યાય મેળવવાની માંગ કરી. તેમ છતાં સરકારની ઉદાસીન વલણ અપનાવશે તો આગામી સમયમાં સરકારને ઢંઢોળવા શિક્ષક ઉગ્ર આંદોલનનું વેગતું બનશે, તેમજ આગામી 11 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શિક્ષકોને શાળામાં કાળી પટ્ટી બાંધી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કરશે, તેમજ 15-16 તારીખ ગાંધીનગર ખાતે યોજનાર રાજ્યકક્ષા પ્રતિક ધારણા પ્રદર્શનમાં મોરબી જિલ્લા શિક્ષકે હાજરી આપશે. ત્યારે આજની મોંઘવારીમાં ધારાસભ્ય અને નેતાઓ પગાર વધારે થાય છે, ત્યારે શિક્ષકો જે પાયાના પથ્થર તરીકે સંસ્કારનું સૂચન કરતા હોય અને શિક્ષકો સાથે ન્યાય થતો હોય તેવી લાગી રહ્યું છે. જ્યારે આ કારમાં મોંઘવારી આર્થિક સંકળામણ ભોગવી છે, ત્યારે સમયે વિદ્યા સહકાયો અને સાધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ વચ્ચે વિકાસની વાતો કરનારા નેતાઓના પાયાના પથ્થર સામા શિક્ષકો પ્રશ્ન હળવો કરી ખરો વિકાસ કરે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી સેવા સદન કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર આંદોલન શરૂ કરી વિરોધ પ્રદર્શન સાથે આંદોલન છેડ્યું હતું. એવા સમયે અમારા રિપોર્ટર રફીક અજમેરી દ્વારા ખાસ કવરેજ. મારું નામ શૈલેષ બચ્ચુભાઈ સાણજા છે. હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો ઉપપ્રમુખ છું. આજે મોરબી જિલ્લાના 400 જેટલા શિક્ષકોએ સાથે મળી અને રાજ્ય સરકાર રાજ્ય સંઘે જે કાર્યક્રમ આપ્યો છે એમના માટે થઈને એક દિવસના ધરણાના કાર્યક્રમ ઉપર બેઠા છીએ. અમારી માંગણી ગુજરાત સરકાર સમક્ષ વારંવાર અમે લોકોએ રજૂ કરી છે, પણ સરકાર તરફથી કોઈ દાદ આજ સુધી અમને મળી નથી. એના માટે એના વિરોધમાં અને અમારો અવાજ ખૂબ સારી રીતે સરકાર સુધી પહોંચાડી શકાય એટલા માટે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે આ ધરણાનો કાર્યક્રમ છે અને મોરબી જિલ્લાની અંદર એ ધરણાનો કાર્યક્રમ બહુ સારી રીતે થઈ રહ્યો છે. અમારી માંગ એવી છે કે અન્ય વિભાગોની જેમ 97થી જે ફૂલ જે શિક્ષકોને પગાર ફિક્સ પગારી નોકરીએ લાગેલા હતા એ તમામની ફરજ છે, તમામની નોકરી છે એ આજ સુધીની ગણી દેવી જોઈએ. શૈક્ષણિક સિવાયની વધારાની કામગીરી જે અમારી પાસેથી લેવામાં આવે છે એ બંધ કરવી જોઈએ. 6-8ના શિક્ષકો માટે અલગ પગાર ગ્રેડ આપવો જોઈએ અને ફિક્સ વેતન પ્રથા છે એ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બંધ કરવી જોઈએ એવી અમારી સમગ્ર માંગણીને લઈ અને અમે આજનો આ ધરણાનો કાર્યક્રમ આપેલો છે. અને આ અમારા ધરણાના કાર્યક્રમમાં ગુજરાતના તમામ ધારાસભ્યશ્રી સંસદસભ્યશ્રી તમામને અમે આવેદનપત્ર આપવાના છીએ અને સરકાર સુધી અમારો અવાજ આમ છતાં પણ ન પહોંચે તો 15 અને 16 તારીખે ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ ગોઠવી અને મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા સુધીનું અમારું આયોજન છે.